નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રવૃત્તિ 10.1 કરીશું કે જેમાં ચમચીની અંદરની અને બહારની વક્ર સપાટીના પ્રકાર નક્કી કરવા. ચમચી હોય છે તેની અંદરની અને બહારની જે વક્ર સપાટી છે તેના આપણે પ્રકાર નક્કી કરવાના છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરશું કે એક મોટી ચળકતી સપાટીવાળી ચમચી લેવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અને તેની વક્ર સપાટીમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક ચમચી લઈશું, બરાબર છે, અને આ ચમચીમાં આપણે તેની વક્ર સપાટીમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો. આ જે વક્ર સપાટી છે એક અંદરની તરફ વક્ર સપાટી છે, જેથી મિત્રો અહીં એક અંદરની તરફ વક્ર સપાટી અને આજે એક બહારની તરફ વક્ર સપાટી છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો અંદરની તરફ વક્ર સપાટીમાં આપણો ચહેરો જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે ચમચી લેવાની છે, તમારા મોઢાની આગળ આમ રાખવાની છે નજીક, અને તમારે તમારો ચહેરો જોવાનો છે. તો તેમાં પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો કે શું તમને પ્રતિબિંબ મળે છે. તો આ રીતે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણને આપણા ચહેરાનું પ્રતિબિંબ તેની અંદર દેખાશે. હા, તો તેમાં પ્રતિબિંબ મળે છે. તો તે નાનું છે કે મોટું, તો આપણે જોઈએ કે ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી તમે દૂર ખસેડતા જશો તો તે કેવી રીતે બદલાય છે. તેમાં આપણને વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ કઈ રીતે ખસેડાય છે, આપણને પ્રતિબિંબ કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો, નાનું એટલે કે મોટું મળે છે. હવે ધીરે ધીરે આપણે જો આપણે પ્રતિબિંબ ચમચીને આમ ધીરે ધીરે દૂર લઈ જશું આમ ચહેરાથી વિદ્યાર્થી મિત્રો, તો તે પ્રતિબિંબ કેવું થશે, ધીરે ધીરે મોટું થશે. કેવું થશે? મોટું થશે અને ઉલટું થતું જશે. કેવું? ઉલટું થતું જશે. અને જો આપણે વધારે દૂર લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રતિબિંબ કેવું થઈ જાય છે, પ્રતિબિંબ નાનું થઈ જાય છે અને ઉલટું થઈ જાય છે, બરાબર છે. આ રીતે આપણે અંદરની ભાગમાં જે વક્ર સપાટી છે તેનું આપણે પ્રતિબિંબનું અવલોકન કરવાનું છે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બહારની વક્ર સપાટી પર પ્રતિબિંબ આભાસી અને કેવું ચતું મળે છે તે જોવાનું છે. તો આ ચમચી છે તેને આપણે શું કરવાનું છે, આ ઉલટો ભાગ એટલે બહારનો ભાગ, જે વક્ર ભાગ છે બહારની તરફનો વક્ર ભાગ, તેમાં આપણે પ્રતિબિંબ જોવાની ટ્રાય કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો બહારની સપાટી પર આપણને વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ કેવું મળે છે, આભાસી, નાનું અને ચતું પ્રતિબિંબ મળે છે. હંમેશા આભાસી પ્રતિબિંબ કેવું હોય વિદ્યાર્થી મિત્રો, ચતું હોય છે, તે પ્રતિબિંબ આપણને મળે છે. હવે આપણે ચમચીને ધીરે ધીરે દૂર ખસેડતા જઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ કેવું છે, નાનું થતું જશે, પરંતુ તે આભાસી જ રહેશે અને ચતું જ રહેશે. જો છેવટે વધારે દૂર લઈ જઈએ આપણે એકદમ, તો તે પ્રતિબિંબ કેવું થઈ જાય છે, બિંદુવત થઈ જાય છે. તે પ્રતિબિંબ કેવું થઈ જાય છે, બિંદુવત થઈ જાય છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ગોલીય અરીસો. શું જોઈશું આપણે? ગોલીય અરીસો આપણે જોવાનો છે. તો ગોલીય અરીસો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો જે અરીસાની પરાવર્તક સપાટી, કઈ સપાટી? પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય. શું? પોલા ગોળાનો પૃષ્ઠનો એક ભાગ હોય તો તેને ગોલીય અરીસો કહેવામાં આવે છે. અરીસાની એક બાજુ, અરીસો જે હોય છે તેની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય છે અને પરાવર્તક હોય છે, અને બીજી બાજુ વિદ્યાર્થી મિત્રો કેવી હોય છે, અપારદર્શક એટલે કે કલર કરેલી હોય છે. અને ગોલીય અરીસાની પરાવર્તક સપાટી કાં તો અંદરની તરફ કાં તો પછી બહારની તરફ કેવી હોય છે, વક્રાકાર હોય છે. ગોલીય અરીસામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, પરાવર્તક સપાટી કેવી હોય છે, વક્રાકાર. તે વક્રાકાર અંદરની તરફ હોય અથવા તો બહારની તરફ હોય છે. તો આપણે જોઈશું અરીસાના બે પ્રકાર છે, ગોલીય અરીસાના બે, એક અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. તો સૌથી પહેલાં આપણે જોઈશું અંતર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો સમજવા માટે વિદ્યાર્થી મિત્રો કે જે ગોલીય અરીસાની અંદરની તરફ જો પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, ક્યાં? અંદરની તરફ વક્રાકાર હોય તો તેને આપણે કહીશું અંતર્ગોળ અરીસો. શું કહીશું? અંતર્ગોળ અરીસો. અને અંતર્ગોળ અરીસો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે આપણે જે ચમચી લીધી હતી તેમાં અંદરની તરફ જે ચોથો ભાગ તે કેવો હતો, વક્રાકાર હતો વિદ્યાર્થી મિત્રો. તેથી તેને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસો. એટલે કે ચમકતી ચમચીની અંદરની સપાટી, ચમકતી ચમચીની જે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચમકતી ચમચીની જે અંદરની સપાટી જે છે, આ જે અંતરની સપાટી જે છે વક્રાકાર જે છે, તે વિદ્યાર્થી મિત્રો કઈ તરીકે વર્તે છે,
આપણે તે અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. બરાબર છે, કયા તરીકે વર્તે છે? અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. ચમચીની અંદરની સપાટી જે વક્રાકાર સપાટી જે છે તે શું છે વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અને અંતર્ગોળ અરીસો હંમેશા વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણોને એક જગ્યાએ શું કરે છે? કેન્દ્રિત કરે છે. શું કરે છે? એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. હવે એક જગ્યાએ કેન્દ્રિત કરવાથી વિદ્યાર્થી મિત્રો તેને શું કહેવાય? અભિસારી અરીસો કહેવાય છે. અંતર્ગોળ અરીસાને શું કહેવાય? અભિસારી અરીસો કહેવાય છે. તો જો આ ગોલીય કવચ છે, આખો ગોળો પૃષ્ઠનો ભાગ છે, તેનો આ એક ભાગ લીધો છે અને તેની એક બાજુને વિદ્યાર્થી મિત્રો કલર કરી દીધો છે અને બીજી બાજુને શું છે? પોલિશ કરેલી છે, એટલે કે તે પરાવર્તક સપાટી છે. હવે પરાવર્તક સપાટી તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કેવી છે? આ અંદરની તરફ વક્રાકાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે તે અંતર્ગોળ અરીસો છે. એટલે કે ચમચીની અંદરનો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અને આ પોળો ગોળો છે તેની આ ત્રિજ્યા આર છે અને વક્રતા કેન્દ્ર સી છે. અને આપણો જે અરીસો જે છે એમ એન એ આપણો અરીસો છે. હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસામાં તમે સમજી જ ગયા હશો કે તેમાં પરાવર્તક સપાટી કઈ તરફ કઈ તરફ વક્રાકાર હશે? બહારની તરફ વક્રાકાર હશે. તો તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો ચમકતી ચમચી જે તેનો બહારનો ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો કયો? આ જે બહારનો ભાગ જે છે તે શું છે વિદ્યાર્થી મિત્રો? કઈ તરીકે વર્તે છે? બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. આમ બહિર્ગોળ અરીસો મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણોને વિદ્યાર્થી મિત્રો શું છે? વિકેન્દ્રિત કરે છે. શું કરે છે? વિકેન્દ્રિત કરે છે. એટલે તે કેવો છે? અપસારી અરીસો છે. શું છે? અપસારી અરીસો છે. તો આપણે જોઈએ આ પોળો ગોળો છે તેમાં અંદરની તરફ વિદ્યાર્થી મિત્રો કલર કરેલો છે અને બહારની તરફ જે પરાવર્તક સપાટી જે છે તે વક્ર છે. વક્ર સપાટી બહારની તરફ વક્રાકાર છે એટલે તે શું છે? બહિર્ગોળ અરીસો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો અરીસો જોઈએ. હા, તમે જોઈ શકો છો એક બહિર્ગોળ અરીસો છે. હવે બહિર્ગોળ અરીસામાં તમે હું પ્રતિબિંબ જોઉં મારું, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મારું પ્રતિબિંબ નાનું અને ચતું મળે છે. બરાબર, હવે આમ જેમ જેમ દૂર લઈ જઈશ તો પ્રતિબિંબ તો કેવું રહેશે? ચતું જ હશે, પરંતુ તેનું કદ નાનું થતું જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ અરીસામાં તમે જોયો છે બહારની તરફ વિદ્યાર્થી મિત્રો થોડો ફૂલેલો છે, એટલે કે અંદરની તરફ એ બહારની તરફનો ભાગ કેવો છે? વક્રાકાર છે. એટલે કે આ કેવો છે? આપણો બહિર્ગોળ અરીસો છે. અને જો એક બીજી તરફ જે છે આ કલર કરેલો છે ને એક બાજુ પોલિશ કરેલો ભાગ છે. અને અંતર્ગોળ અરીસામાં વિદ્યાર્થી તમે જોઈશો કે બહારનો વક્રાકાર ભાગ છે તેને કલર કરેલો છે અને અંદરનો ભાગ જે છે તે શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ચળકતો અને પોલિશ કરેલો હોય છે. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો શું છે? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે સમજી શકીએ છીએ. અંતર્ગોળ અરીસાને આપણે અભિસારી અરીસો કહીએ છીએ અને બહિર્ગોળ અરીસાને આપણે કહીએ છીએ અપસારી અરીસો. બરાબર છે, અભિસારી શા માટે કહીએ છીએ? કારણ કે તે સૂર્યના કિરણોને સમાંતર મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણોને શું છે? એક બિંદુમાં કેન્દ્રિત કરે છે. અને આ જે બહિર્ગોળ અરીસો જે છે તેને શું છે વિદ્યાર્થી મિત્રો? તેને પ્રકાશના કિરણોને તે વિકેન્દ્રિત કરે છે, એટલા માટે તેને આપણે કહીએ છીએ અપસારી અરીસો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે માહિતી મેળવી. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે.